કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ શહેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવી સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર એક સમય સંખ્યાઓ જે તમને આપણી સ્વાધ્યન પોથીના ભાગ નંબર એકમાં પાના નંબર નેવ્યાશીથી ત્રાણું પર મળી જશે જેનું આપણે સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રકરણ નંબર મિત્રો એક છે સમય સંખ્યાઓ જેની અંદર આપણે જે મિત્રો આ વિડીયોનું સોલ્યુશન જોવાના છે પ્રશ્ન નંબર એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે મિત્રો પહેલો પ્રશ્ન છે પી ઓપોન ક્યુ સ્વરૂપમાં આપેલ સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય તો અહીંયા આપણો જવાબ આવે છે તે છે બી પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઓ હોય ત્યારે બીજું માઇનસ ત્રણ પ્લસ એક તો એક જવાબ આવશે એ સમય સંખ્યા માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે ત્રણ નીચેના પૈકી ક્યુ ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ કયું છે તો આપણો જવાબ આવશે મિત્રો એ ચાર જો એક્સ પણ સંગમય સંખ્યા હોય તો એક્સ પ્લસ ઝીરો બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણો જવાબ આવે છે તે છે એક્સ પ્રશ્ન બે ખલગિયા પૂર્ણ કરવાની છે અહીંયા મિત્રો પહેલી છે ખલગિયા જો એક્સ બરાબર વન અપોન્ટ થ્રી અને વાય બરાબર સિક્સ અપોન સેવન હોય તો એક્સ વાય માઇનસ વાય અપોન એક્સ બરાબર જવાબ આવશે માઇનસ સોળ હવે આપણે જોવાના છીએ છઠ્ઠી ખાલી જગ્યા જેના અંશની સંખ્યા પિસ્તાલીસ હોય તેવી પાંચ સતમાંશ સમાન સંખ્યા ખાલી ગયા છે તો જવાબ આવશે પિસ્તાલીસના છેદમાં ત્રેસઠ સાતમું એક પંચમાં ગુણ્યા મોટા અકાઉમાં બે સત્ સતમાંશ ત્રણ અઠવાંશ મોટો અકાઉશ પૂરો બરાબર એક પંચમાં ગુણ્યા બે સતમાંશ તો અહીંયા જવાબ આવે છે તે છે એક પંચમાં ગુણ્યા ત્રણ અઠમાંશ પ્રશ્ન ત્રણ છે માઇનસ દસ બરાબર માઇનસ સાત તો એક્સ આ બાજુ મિત્રો એક્સ બરાબર જો આ બાજુ જાય તો એ ભાગાકારમાં જાય એટલે માઇનસ સાત ગુણ્યા ભાગ્યા માઇનસ દસ તો અહીંયા મિત્રો માઇનસ માઇનસ જતા રહે તો જવાબ આવે છે માટે એક્સ બરાબર સાત માઉસ અહીંયા બરાબર આપણે વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા મિત્રો કરી છે આની વિરુદ્ધિ સંખ્યા થશે નવ ઊંચી યોગ્ય ગોઠવણી કરી સરવાળા મેળવવાના છે ચાર સતમાઉ વધતા માઇનસ ચાર નવમાં ત્રણ સતમાઉંશ માઇનસ તેર તો અહીંયા આપણે મિત્રો આ રીત મુજબ દાખલો ગણીએ તો આપણો જે જવાબ આવે છે તે આવશે માઇનસ આઠ હવે આપણે સાદુ રૂપ આપવાનું છે અને તેની કિંમત મેળવવાની છે મિત્રો અહીંયા છે એક દૃત્યાંશ ગુણ્યા એક ચતુર્થાંશ વત્તા એક દૃતિયાંશ ગુણ્યા છ તો આપણે અહીંયા મિત્રો જોઈએ તો એક દૃત્યાંશને સામાન્ય તારવીએ તો એક અહીંયા વધશે એક ચતુર્થાંશ અને અહીંયા વધે છે છ વત્તા છ તો એક દૃતિયાંશને સામાન્ય કરતા બરાબર હવે એક દૃત્યાંશ તો અહીંયા મિત્રો સામાન્ય છેદ સરખા કરીએ લસા લઈએ તો ચાર આવે છે તો આપણે અહીંયા લસા સરખા કરવા પડે તો એક દૃત્યાંશ બરાબર અહીંયા મિત્રો ઉપર જેટલી નીચે સંખ્યા ગુણીએ ઉપર ગુણીએ તો છ ચોક ચોવીસ તો અહીંયા ચોવીસ થાય અહીંયા નીચે આવે ચાર એટલે કે મિત્રો અહીંયા ચોવીસને એક પચીસ થાય એટલે કે પચીસ એક દૃત્યાંશ ગુણ્યા પચીસના છેદમાં ચાર હવે આપણે અહીંયા શું કરવાનું છે તો પચીસના છેદમાં ચાર દુ આઠ થશે બરાબર અહીંયા આપણે શું કરીશું મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણ ત્રણ પૂર્ણાંક એક અઠમાંશ જવાબ આવે છે ચાલો એવી રીતે આપણે મિત્રો અહીંયા અગિયારમો પ્રશ્ન છે એક્સ બરાબર માઇનસ એક તૃતીયાંશ વાય બરાબર બે તૃતીયાંશ ઝેડ બરાબર ત્રણ ચતુર્થાંશ માટે એક્સ અંશમાં વાય પ્લસ ઝેડ બરાબર એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા ઝેડ ચકાસવાનું છે તો અહીંયા મિત્રો આપણે આવી રીતે એને ચકાસીએ બરાબર અને જવાબ મેળવીશું એના પછી સાદુ રૂપ આપવાનું છે ત્રણ સતમાંશ ગુણ્યા અઠ્યાવીસના છેદમાં પંદર ભાગ્યા ચૌદના છેદમાં પાંચ તો અહીંયા શાદરૂપ મિત્રો આપણે આપવાનું રહેશે ત્રણ સત્માણું સત્યાશ પંદર ગુણ્યા અહીંયા મિત્રો ભાગાકારો હોય તો શું થાય એ આપણને નિયમની ખબર છે કે ભાઈ ભાગાકારનું ગુણા કાળમાં ફેરવીએ તો અંશ છેદ અને છેદનું અંશમાં જાય તો પાંચ મિત્રો ઉપર આવશે અને ચૌદ અહીંયા છેદમાં જશે બરાબર અંશનું છેદમાં અને છેદનું અંશમાં હવે અહીંયા આપણે છેદ ઉડાડી દઈશું બરાબર તો છેદ ઉડાડી દઈશું તો સાચો અઠ્યાવીસ થાય બરાબર અને પાંચ તારીખ પંદર થશે તો હવે શું વધે છે બરાબર તો અહીંયા વધે છે ઉપર ચારના છેદમાં ચૌદ અને બરાબર હવે ચારના છેદમાં ચૌદ વધે તો આપણે એને છેદ ઉડાડીએ બરાબર તો શું વધશે તો બે સતમાંશ જવાબ આવે છે ચાલો આગળ જોઈશું સાદુરૂપ આપવાનો છે ત્રણ સતમાઉ વધતા માઇનસ બે એકવીસ ગુણ્યા તો અહીંયા પણ મિત્રો આપણે સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે બત્રીસના છેદમાં ચાલો આ રીત મુજબ ગણીશું છે ઓગણીસના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો એકોતેર ભાગ્યા બે હોય તો એક મીટર લાંબા તારની કિંમત કેટલી થાય તો અહીંયા મિત્રો આપણો જવાબ આવે છે કે ભાઈ ઓગણીસના છેદમાં ચાર મીટર લાંબો તારની કિંમત બરાબર એકના એકસો એકોતેર ભાગ્યા બે હોય તો માટે એક મીટર લાંબા તારની કિંમત શોધવી પડે તો એકસો એકોતેર ભાગ્યા બે છેદમાં ઓગણીસના છેદમાં ચાર બરાબર તો હવે આપણને ખબર છે કે મિત્રો અહીંયા અંશ છેદનું અંશનું છેદના છેદમાં હોય તો આ જે છે એ ક્યાં જાય અંશમાં જાય એકસો એકોતેર અને આ જે છે એ કંઈ આવશે છેદમાં અંશનો છેદમાં અને છેદમાં અંશનું જાય તો એકસો એકોતેર ગુણ્યા અહીંયા આવશે ચાર ઉપર જશે અને ઓગણીસ ગુણ્યા આ જે અંશમાં બે છે બરાબર નીચે ઉપર એ નીચે આવશે બરાબર તો આપણે અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા આપણો જે જવાબ આવે છે બરાબર અહીંયા ખાસ જે મિત્રો ઓગણીસ નવ એકસો એકોતેર થાય બરાબર તો એ છેદ છેદ ઉડી જશે બરાબર બે દુ ચાર થાય બે બે ઉડી ગયા તો અહીંયા આપણો જવાબ આવશે નવ દુ અઢાર તો બરાબર અઢાર જવાબ આવશે પંદરમું છે એક ખેડૂત ઓગણપચાસ પૂર્ણાંક ચાર પંચમાં સેક્ટર ક્ષેત્રફળ પર ધરાવતું ખેતર છે તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માંગે છે તો દરેકને ભાગે આવતા પરદેશનું માપ શોધો તો મિત્રો કુલ હેક્ટર કેટલું છે તો ઓગણપચાસ પૂર્ણાંક ચાર પાંચ પાંચ અને આપણે મિત્રો પૂર્ણાંકમાં ફેરવીએ તો બસો ઓગણપચાસ ના છેદમાં પાંચ થાય પ્રણય સમાન ભાગે વેચીએ તો બસો છેદમાં ના બરાબર ગુણ્યા મિત્રો ત્રણ ગુણ્યા પાંચ તો જવાબ આવે છે બરાબર તે થશે ત્યાંસીના છેદમાં પાંચ હેક્ટર જમીન ત્રણેય ભાગે આવશે હવે સોળમાં છે નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી તો અહીંયા આપણો જવાબ આવશે ડી સાત છે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી જવાબ આવશે એ દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અઢારમુ છે પાંચના છેદમાં છ ને દસમ સ્વરૂપમાં કઈ રીતે લખાય તો એને આ રીતે લખાશે ઝીરો પોઈન્ટ આઠ બરાબર ત્યાંસી તેત્રીસ બરાબર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વાગી મૂલ્યાંકન કરીએ તો મિત્રો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે નીચેના પૈકી કયું સાચું નથી તો મિત્રો આ બી છે સાચું નથી પછી ખાલગીયા પૂર્ણ કરવાની છે બીજું છે સમય સંખ્યા દસ અગિયાર દસ પોઈન્ટ અગિયાર ને પાંચ પાંચ ના છેદમાં ક્યુ સ્વરૂપે બરાબર રીતે લખાય તો એક હજાર પાંચ સતમા વિરુદ્ધ એક ગુણ્યા પાંચ સતમાંશ ની વિરુદ્ધિ થશે પાંચ સતમાશ પ્રશ્ન ત્રણ માં ગણતરી કરી જવાબ આપવાના છે ચોવીસ મીટર કાપડમાંથી સમાન કાપ માપના સોળ શર્ટ બને છે તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ મિત્રો ચોવીસ શર્ટ ચોવીસ મીટરમાંથી સોળ શર્ટ બને છે તો ચોવીસ ભાગ્યા સોળ કરીએ તો એક પોઈન્ટ પાંચ મીટર જે કાપડ છે એ જોઈશે બરાબર પછી સાદું રૂપ મિત્રો અહીંયા આપવાનું છે તમારે બરાબર તો અહીંયા સાદું રૂપ પણ આપેલું છે એનો જવાબ આવે છે તે છે એક આ રીત મુજબ લખ લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો પાર્ટ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા